જેતો ભગવાન શ્રી હરિ અનેક વિધ લીલા કરે. એક વાર માને એમ કહે છે, માં અમને ગાયો ચરાવવા જવા દો. માં કહે, ગાયોને વાછરડા ચરાવવા જાઓ. પછી તો વાછરડા ચરાવવા માટે જાય. એક વાર વનભોજન કરે, મધુમંગળની એઠી છાશ પીવે, એ કથા બતાવી. પણ એક વાર એક કોઈક સરસ મજાની બંસરી વગાડતો હતો ગુવાડિયો. કૃષ્ણ ત્યાં ગયા, જઈને કહે, ભાઈ મને જરા બતાવશો? સરસ મજાની બંસરી બતાવી. ઓ, બંસરી લઈ અને કૃષ્ણે આપી દીધી. પાછી માં યશોદા પાસે ગયા અને કહે છે, માં મને બંસરી જોઈએ. અને માં ભગવતીએ હુકમ કર્યો છે, આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો. તેની રે ઉતરાવો મારા કનૈયાને વાસળી. વાસળી વગાડે મારો નંદજી નો લાડલો રે ડોલ, વાસળી વગાડે મારો નંદજી નો લાડલો રે ડોલ, એ વાસળી વગાડે પેલો નંદજી નો લાડલો રે ડોલ, વાસળી વગાડે પેલો નંદજી નો લાડલો રે ડોલ. આલા લીલા વાસળી મારા હરી કે રાછલી વડિયા રે ડોલ, આંબરડા કે તરડા મારા હરી કે રાછલી વડિયા રે ડોલ. આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા રે વઢાવો, આલા લીલા વાસળિયા. આલા લીલા વાસળિયા.
ભગવતી સરસ્વતી સાક્ષાત કૃષ્ણના હોઠ ઉપર આવીને બેસી ગઈ છે, એવી સરસ મજાની બંસરી વગાડી છે. બંસરીનો સૂર છેડ્યો કૃષ્ણે, ગાયો ઘાસ ચરતી બંધ થઈ ગઈ, હરણાઓ પાણી પીવા ગયા હતા, એ પાણી અડધું મોઢામાં અડધું બહાર નીકળી રહ્યું છે. પરિહારીઓ પાણી ભરવા ગયેલી આમ બેડું માથે ચડાવી રહી છે, અધવચ્ચે જ રહી ગઈ. પૂરું વૃંદાવન વાંસરીના સૂરની અંદર જાણે પાગલ બન્યું છે. પછી તો રોજનો નિયમ બની ગયો, કૃષ્ણ બંસરી વગાડે ગોપાંગનાઓ જાગે, કૃષ્ણ બંસરી વગાડે ગોપાંગનાઓ ઊંઘે. કૃષ્ણની બંસરીના સૂર બધાને પાગલ બનાવ્યા છે. સંગીતની એ મજા છે ભાઈ બહેનો, એ જો તાલમાં સૂરમાં અને લય પકડીને જો વગાડવામાં આવે ને તો એ સંગીત મનને શાંતિ આપે. અને એકાદું પણ જો આગું પાછું થાય ને સૂર લય તાલ તો એ સંગીત માથું દુખાડે, એ સંગીત જ ન લાગે. આપણે તે તો સાબિત કર્યું છે, લોકોએ રિસર્ચ કર્યું છે, જે માણસ માનસિક રીતે અસ્વસ્થ હોય તો એને મનોચિકિત્સકો એને એડવાઇઝ કરે કે આને સરસ મજાનું સંગીત સંભળાવો. કોઈ બંસરી કે કોઈ એવા એવા કર્ણપ્રિય એમને વાજિંત્રો સંભળાવો જેથી કરીને ધીરે 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 એનું મન શાંત થઈ જશે. અરે ગાયોના ગૌશાળાની અંદર જો કોઈ સરસ મજાની સંગીતની કેસેટ મૂકવામાં આવે ને એ સંગીત ધીરે ધીરે જો વાગતું હોય તો પછી એ ગાય તોફાન ન કરે, એની મેળે દુવા દે, અને દુવા દે એટલું જ નહીં રોજ કરતા એ વધારે દૂધ આપે. આ સંગીતમાં તાકાત છે. પ્યાર નહીં હે સુર સે જિનકો, પ્યાર નહીં હે સુર સે જિનકો, મૂર્ખ ઇન્સાન નહીં યાર. જેને સંગીતથી પ્રેમ નથી, જેને સંગીતથી પ્રેમ હોય ને એને તાનસન કહેવાય. ગુરુજી એમ કહે કે સંગીતથી પ્રેમી હોય એને તાનસન કહેવાય ને સંગીતના જે શત્રુ હોય એને તાન શત્રુ કહેવાય. નાદિર દેતા ધૂમતા ધૂમતા ના ઓ
અહીંયા સંગીત સરસ મજાની વાંસળીનો સૂર છે ડ્યો. અમારે બધા કાલે નખત્રાણા વાળા બહેનો મને મેસેજ કરેલો, દીદી તમે ફ્લુટ ક્યારે વગાડશો? મેં કીધું આ બધા વગાડે છે ને, મારે હું વગાડવું હતું? મને કે ના એમ નહીં, તમે ક્યારે વગાડશો? હવે કાલનો દિવસ રહ્યો છે, જોઈશું. હા, આઈ વિલ ટ્રાય. પણ પ્યાર નહીં હે સુર સે જિનકો, વો મૂર્ખ ઇન્સાન નહીં. કેટલી મોટી વાત કરી દીધી સુરના આરાધકોએ. એ મૂર્ખ છે, એ પ્રાણી છે, એ ઇન્સાન જ નથી કહે. ભગવાન શ્રી કૃષ્ણે બંસરીનો સુર છેડ્યો, ત્યાર પછી તો નિયમ બની ગયો. પછી તો ગોપિકાઓ ભાન બોલી છે, નરસિંહ મહેતાએ તો એક જ કડી ખાલી, નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું, હરખે મેં તો ઈઢોણી લીધી અને ભરવા ચાલી પાણી રે, હે ગાગર વરાહે મેં તો ગોળી લીધી, ગાગર વરાહે મેં તો ગોળી લીધી, પણ આરાની હું જાણી રે, મેં કાનુડા તોરી ગુવાલન, ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી જી, પણ ઘેલી રંગ મારેલી રે, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, એ ગોપી પૂરણ પ્રેમ પામી રે, મેં કાનુડા તોરી ગુવાલણ, મેં કાનુડા તોરી રે ગુવાલણ, મોરલીએ લલે ચાણી રે, મેં કાનુડા તોરી ગુવાલણ, મેં કાનુડા તોરી ગુવાલણ. પાગલ બનેલી બધી ગોપિકાઓ. પછી તો એકવારના સમય ભગવાન શ્રી હરિએ કાલીએ મર્દન કર્યું, વર્ષા ઋતુની વાત કરી, વેણુગીતની વાત કરી, અને છેલ્લે એકવાર ગોપિકાઓ બધી ભેગી મળી અને કાત્યાયનીની પૂજા કરવા જાય છે. ચિરહરણની કથા બતાવી, ચિરહરણ વાસનારૂપી વસ્ત્રનું હરણ કર્યું છે ભગવાન શ્રી હરિએ. ત્યારબાદ ગોપિકાઓ ભેગી મળી, કાત્યાયની પૂજા કરે, કાત્યાયની મહામાયે મહાયોગિનધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ, નંદ અને ગોપનો દીકરો અમારો પતિ બને એવી અંતરથી પ્રાર્થના કરી. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણે ગોપિકાઓને વચન આપ્યું છે કે આવતી શરદ પૂર્ણિમાના દિવસે તમે મારી વૃંદાવનની અંદર જ્યાં હું વંશ બાંસળીનો સુર વગાડીશ, રાત્રિના સમયે તમે બધા ત્યાં આવજો, બધી ગોપિકાઓ વાટ જુએ, અને એ સમયે ઇન્દ્ર મહારાજની પૂજા ગામની અંદર થવાની હતી. કૃષ્ણે પૂછ્યું શા માટે? તો કહે કે ઇન્દ્ર આપણને વરસાદ આપે છે ને. બોલે ઇન્દ્ર વરસાદ નથી આપતા, વરસાદ તો આપે છે આ પ્રકૃતિ. પૂજા કરવી હોય તો પ્રકૃતિની પૂજા કરો. કૃષ્ણની વાત બધાએ સ્વીકારી અને ગોવર્ધનજીની પૂજા કરવામાં આવે. ઇન્દ્રને ઈર્ષા જાગી, વરસાદ થયો સાત સાત દિવસથી. પણ ભગવાન કૃષ્ણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો, બધા એના નીચે આવી ગયા. ગોપાલોને અહંકાર આવ્યો, ત્યારે અમે પણ લાકડીઓ રાખી છે. ભગવાન કૃષ્ણે જેમ લાકડી બધાએ કહ્યું કે કૃષ્ણ તમારી આંગળી દુખતી હશે, નીચે લઈ લો. કૃષ્ણ જ્યાં આંગળી નીચે લેવા જાય ત્યાં તો આખું પહાડ નીચે આવવા જાય. કૃષ્ણ અમારી લાકડીઓના ટેકાથી નહીં, કૃષ્ણ તમારી ટચલી આંગળી આ પહાડ ઊંચો છે. ગોપ ગોવાળોએ જય જયકાર બોલાવ્યો, બોલી ગોવર્ધન નાથ કી જય. ત્યારબાદ શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. રાત્રિના સમયે વૃંદાવનની અંદર મારો ભગવાન નટખટ નંદ કિશોર બંસરી વગાડે, ગોપાંગનાઓ આવી છે, ગોપ ગોવાળો સૌ કોઈ આવ્યા છે ભગવાન કૃષ્ણની પાસમાં. જો કે ભાગવતમાં રાધાનું નામ નથી લખ્યું, પણ રાધા વગરના કૃષ્ણ આપણને આધાર લાગે એટલે રાધિકા પણ સાથમાં છે ભગવતી, અને રાસ રમવા માટે બધા જ આવ્યા. પણ કૃષ્ણ એમ કહે કે
તમે તમારા પરિવારને છોડીને આવ્યા છો? ત્યારે કહે, હે કૃષ્ણ, અમારો સાચો પરિવાર તો અહીંયા જ છે. ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ ત્વમેવ બંધુ સુખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હે કૃષ્ણ, અમારા માટે બધું આપ જ છો. પછી તો બધાની નિષ્ઠા જોઈ કૃષ્ણ રાસ રમાડે, પણ હવે અહંકાર આવ્યો. અહંકાર આવ્યો એટલે કૃષ્ણ બધાને છોડીને અંતર ધ્યાન થઈ ગયા. પછી ગોપિકાઓ જે ગીત ગાય એને ગોપી ગીત કહેવાય. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ. જયતિ તેધિકમ દૃશ્યતાં દીક્ષુતાવકા સ્વૈદૃતાસ્વ સ્વામ વિચિંતયે. સ્વૈદૃતાસ્વ સ્વામ વિચિંતયે. હે કૃષ્ણ, આપના ગોકુલ ગામમાં આવ્યા પછી તો ગોકુલની અરે વૃંદાવનની શોભા વધી છે. સાક્ષાત લક્ષ્મી અહીંયા વાસ કરે છે. આટલો બધો પ્રેમ આપ્યો અને હવે જો જતું જ રહેવું હતું તો આટલો બધો પ્રેમ શા માટે આપ્યો? અને બધાની વચમાં ભગવાન શ્રી હરિ પ્રગટ થઈ ગયા. બોલી કૃષ્ણ કનૈયા વૃંદાવન બિહારી લાલ કી જય. ગોપી ગીત આખું બહુ લાંબુ છે અને આજે મારે તમને બહુ વધારે બેસાડવા નથી. કાલ રાતે બહુ લાંબુ બેઠા છીએ આપણે, એટલે અહીંયા ગોપી ગીત આખા એક ગોપી ગીત ઉપર આખી કથા થાય. એક એક શ્લોક એવો છે, કૃષ્ણની ભક્તિથી ભરપૂર એવું ગીત એટલે ગોપી ગીત. ગોપિકાએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, ભગવાન શ્રી હરિ પ્રગટ થઈ ગયા. અને પછી તો રાસ રમે છે. ચાર ગોલ રાઉન્ડ બનાવ્યા છે, બધાની અંદર કૃષ્ણ છે. ક્યાંક ક્યાંક કૃષ્ણ તો ક્યાંક ક્યાંક ગોપીઓ, ક્યાંક ક્યાંક રાધા કૃષ્ણ વચમાં ઉભા છે, ફરતી ગોપીઓ રમે છે. આવો રાસ જામ્યો છે. ચાર ગોલાકારની અંદર ભગવાન ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે અને ગોપાંગનાઓને સાથમાં લઈ મારો ભગવાન શ્રી હરિ આજે રાસ રમે. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, હલો આશા ભર્યા રે અમે આવ્યા. આ તો રાસમય છે. ભર્યારે અમે આવ્યા ને મારા વહલે જમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યારે અમે આવ્યા ને મારા વહલે જમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. યહો કાઈ દેસુ મેડી ના મૂલ રે. આવેલ આશા ભર્યા,
આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા રે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા હે વા વાયા ને વાદળ આંગણે ખબર નહીં બીજી વાર ક્યારે આવડો મોટો મહોત્સવ થશે. ભાગવત કથાના માધ્યમ દ્વારા જ્યારે વૃંદાવન ધામ ઊભું કર્યું છે ત્યારે સૌ કોઈ ગાઓ જય હો બાવજી. મથુરાની વાટે મહી વેચવાની નીસરી મારે મહી લેવાને દેવા મૈયા રારે અમે મૈયા રારે તારી માંગે છે પણ અમે કનુડો કે સુરેતા નહીં માને તો ગોકુળ મેલી દે સુરે એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દે સુરે હરી વેણ વાય છે રે હો વન હરી વેણ વાય છે રે હો વન માલો વેણ વાય છે રે હો વન માલો વેણ વાય છે રે હો વન એનો વ્રેહ લાગ્યો છે મારા તન માં 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 હરી વેણ વાય છે રે હો વન માં હરી વેણ વાય
ખીચડામાં ચટપટી રે હો લાગી, ખીચડામાં ચટપટી રે હો લાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, રસિયા જી ના રે હો રાગે, રસિયા જી ના રે હો રાગે, વ્યાકુળ થયા છે એ વૈરાગે, વ્યાકુળ ગયા
રામેશ્વર ભગવાન કી જય, બોલી વૃંદાવન વિહારી લાલ કી જય. એ હરિ વેણ વાલ છે રે હો વાલો વેણ વાય છે રે હો વનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે. હરિ વેણ હરિ વેણ હરિ વેણ વાય છે રે હો વનમાં, હરિ વેણ વાય છે રે હો વનમાં. ભગવાન શ્રી કૃષ્ણ ગોપિકાઓના સાથમાં રાસરમે મહારાસ, જે રાસ જોવા માટે ભગવાન શિવજી પણ ગયા, જે રાસ જોવા માટે આપણા ગુજરાતનું સૌરાષ્ટ્રનું ગૌરવ નરસિંહ મહેતા એ પણ આ રાસ જોવા માટે જાય. છ મહિના સુધી આ રાસ ચાલ્યો છે. આમ તો આજ પણ વૃંદાવનમાં જઈએ, આજ પણ જો કાનમાં સંભળાય ને તો એ વાંસળીના સૂર અત્યારે પણ સંભળાઈ જ રહ્યા છે. રાસ બંધ નથી થયું. રાસ એટલે આત્મા પરમાત્મા કા યહી મધુમાસ હૈ, યહી મહારાસ હૈ, યહી મહારાસ હૈ. કાન્હા રે થોડા સા પ્યાર દે, ચરણોં મેં બેઠા કે તાર દે, એવું આરાસ. આત્મા પરમાત્મા કા જે એક એક પ્રકારનું મળવું, રાસ એટલે એક પ્રકારની રસધારા, કુંડલીની શક્તિ જે મૂળ સ્થાનને દબાવીને બેઠી છે એ ધીરે 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 અનાહત આદિ સાત ચક્રોનું છેદન કરતા વૃંદાવન રૂપી અર્થાર્થ કુંડલીની શક્તિ રૂપી એ રાધા સાત ચક્રોનું છેદન કરતા 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 સહસ્ત્ર દલની અંદર વૃંદાવનની અંદર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે જાય. અર્થાત એક આત્મદર્શન નિજ દર્શનની વાત છે. મહારાસ એટલે મા ભગવતીને મળવા જ્યારે જીવ આતુર બને. ગોપિકાઓ ગોપ એની આતુરતા, ભક્તોનો પ્રેમ એનું નામ રાસ, એવું આ રાસ. ત્યારબાદ અહીંયા કંસને ચિંતા થઈ કે હવે તો પાકું થઈ ગયું છે કે આ દેવકીનું આઠમું સંતાન, નંદ અને યશોદાનું લાલો એ જ એનું આઠમું સંતાન છે, આવું નક્કી થઈ ગયું છે. હવે એને બોલાવો. જો ઘણી વાર મોત આપણું હોય ને એટલે ગમે ત્યાંથી આપણે ત્યાં જઈએ, અથવા તો મોત નજીક આવીને આપણને મારી જાય. હકીકતમાં કૃષ્ણ દૂર છે, પણ છતાંય નજીક આવતું હતું ને મોત, એટલે એને કૃષ્ણને જાતે કરીને ત્યાં બોલાવ્યા. આપણે નહીં કહેતા ઘો મરવાની થાય ને પછી કહેવત છે, એટલે આ મરવાનો થયો એટલે એને તરત સામે ચાલીને કૃષ્ણને, કાળને સામે ચાલીને બોલાવ્યો. લો ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. આ ધનુષ યજ્ઞની અંદર ગુરુ શુક્રાચાર્યજીએ કહ્યું છે કે આ ધનુષ્યને જો કંઈ નહીં થાય તો પછી આપણી જીત છે, પણ જો ધનુષ તૂટશે તો યજમાનનું મોત થશે. ધનુષ તૂટશે તો બોલ્યા, અક્રૂરજીને મોકલ્યા, જાઓ કૃષ્ણને લઈ આવો. અક્રૂરને કશી ખબર નથી, બસ કૃષ્ણને આમંત્રણ આપવાનું છે. આવા ભાવ સાથે કૃષ્ણને લેવા માટે અક્રૂરજી ગયા. સવારના નીકળેલા છે કે સાંજે પહોંચ્યા, ગૌધૂલીના સમયે. રસ્તામાં વિચાર કરે, એ કૃષ્ણ ચૌદ બ્રહ્માંડનો અધિપતિ મને કાકા કહીને બોલાવશે, મારું ભાગ્ય તો જુઓ, મારું નસીબ તો જુઓ.
પણ જેવા વૃંદાવનની અંદર પગ મૂક્યો ને ત્યાં તો કૃષ્ણની ચરણ રજ જોઈ, કૃષ્ણના પગલાના નિશાન જોયા, અક્રૂરજી નીચે ઉતરી ગયા. શું કામે? કૃષ્ણ મારો ભગવાન છે, અરે એ નીચે ચાલે ને હું રથ ઉપર ચાલું, રથ ઉપર બેસું, આ કદાપિ ન બને. નીચે ઉતરી ગયા. જો આપણી આ બધી મર્યાદાઓ છે, હજુ પણ અમારે ત્યાં ગામડાઓમાં આ જોવા મળે કે સાસુમાં જો ખાટલા ઉપર બેઠા હોય ને તો વહુ નીચે જ બેસે, પતિ જો ખાટલા ઉપર બેઠો હોય સાસુમાં બેઠા હોય તો લાજ કાઢીને પાછી નીચે ને આમ આમ વાંસો ફરીને બેસે. આ બધી મર્યાદાઓ હતી. હવે તો કશું કઈ રહ્યું જ નહીં. પોતે ખુરશી ઉપર બેઠી હોય સોફા ઉપર, પતિ નીચે બેઠો હોય, ખજૂર ખાઈ ખાઈ ઠળિયા એના ઉપર નાખતી હોય, એને શું કેવું હોય? હવે તો જેટલી લાજ છે ને એટલી રાખીએ ને તોય ઘણું છે, જેટલી બચી છે એટલી રાખી દે તોય ઘણું. અને પેલા તો લાજ કાઢતા, અહીંયાથી આવડો મોટો ઘૂંઘટ કાઢતા, અને હવે તો એ લાજ જ રહી નહીં. ક્યાંથી લાજ કાઢે? જીન્સ નું પેન્ટ ને ટી શર્ટ પહેરી હોય આમાં શું લાજ કાઢે? એટલે આમાં તાલી ન પડાય. લાજ કેવી રીતે કાઢે? એટલે તો કેવું બધું આમ સરસ સરસ. આ ગામમાં નવી નવી વહુ આવી હોય ને પછી તો બધા એને પૈસા આપ્યા હાથમાં મોઢું ખોલવાના, 10 રૂપિયા 50 રૂપિયા, કેવું સરસ બધું લાગતું. અને હવે તો કઈ કિંમત જ ન રહી, કશું જ નહીં ને. નીચે ચાલવું. અક્રૂરજી નીચે ચાલતા ચાલતા વ્રજ ભૂમિ મોહિની મેં જાની, શ્રી ભટકે પ્રભુ નટવર નાગર મોહિની રાધા રાની, રાની મોહિની રાધા રાની, મોહિની મોહિની મેં જાની, વ્રજ ભૂમિ મોહિની મેં જાની, નિસારે મારે પામારે સારે નિસાની રે સા નિસાની સા નિસાની સા નિ રે સા. બ્રજની રજનો બહુ મહિમા છે. અક્રૂરજી નીચે ચાલતા થયા, નંદ અને યશોદાનું ઘર આવ્યું, નંદ બાબાએ ધબધબાપૂર્ણ સ્વાગત કર્યું. ઇન શોર્ટ કહું તો માં ભગવતી યશોદાએ પણ સ્વાગત કર્યું. કૃષ્ણ આવ્યા, દાઉજી આવ્યા, પ્રણામ કરે કાકા કહીને જ્યાં પ્રણામ કર્યું, પણ ત્યાં તો કડિયાની કસો તૂટવા લાગી. મને ભગવાન મને કાકા કહીને બોલાવે છે. સામાન્ય કોઈ ડીએસપી તમને કાકા કહીને બોલાવે ને તો આમ છાતી ગજગજ ફૂલતી હોય, જ્યારે આ તો મારો 14 બ્રહ્માંડનો અધિપતિ, મારો નામ તમે કહે કાકા પાઈ લાગો, કડિયાની કસો તૂટવા લાગી. આહા, મને કાકા કહ્યું. પછી તો કહ્યું અહીં આવવાનું કારણ, તો કહે કે બીજું કશું નહીં, કંસે મને મોકલ્યો છે, ધનુષ્યજ્ઞનું આયોજન કર્યું છે અને આપે બંને બાળકોને લઈને આવવાનું છે. નંદ રાજા ખુશ થઈ ગયા. અરે યશોદા, હા સુનો, આપણા કૃષ્ણને આમંત્રણ આવ્યું છે રાજ પરિવારમાંથી. માં યશોદાના હાથમાં થાળી હતી, નીચે પડી ગઈ. ક્યાં કૃષ્ણ નાનો હતો ને ત્યારે નારદ આવેલા અને એને કહેલું 11 વર્ષ ને 52 દિવસ સુધી જ આ કૃષ્ણ તમારી પાસે રહેશે, પછી તો એની અસલ માં પાસે જતો રહેશે. માના હાથમાંથી થાળી પડી ગઈ. કહો ભગવતી યશોદા રડી રહી છે. રાત્રિનો સમય થયો, બધાને જમાડ્યા, પણ જમાડ્યા પછી માં યશોદા કૃષ્ણને પોતાના ખોળામાં લઈને સુવડાવે છે. માથામાં વાકડીયા વાળ, આંગળી ફેરવતી જાય, ગાલ ઉપર હાથ દેતી જાય, સુવડાવે છે. કૃષ્ણ તો ઊંઘી ગયા, પણ માને ઊંઘ નથી આવી. આખી રાત એમને એમ વીતી, આ કૃષ્ણ તો કાલે સવારે મારા પાસેથી જતો રહેવાનો. આંખમાં ચુધાર આંસુ વહી રહ્યા છે. સવાર પડી, કૃષ્ણ જાગ્યા નથી. નંદ બાબા બોલે, અરે કાનાને જગાડો, જલ્દી કરો દેવી, મોડું થશે. ના ના, સુવા દો એને, થાક
થકી ગયો છે, સુવા દો. યશોદામાં વિચાર કરે, જલ્દી ઉઠાડીશ તો પછી જલ્દી જતું રહેશે. પણ યશોદાની આંખમાંથી એક અશ્રુનો બિંદુ કૃષ્ણના ગાલ ઉપર પડી જાગી ગયા. મહા, નાના નાના હાથથી માની આંખના આંસુ લે છે, આટલું બધું તું રડે છે? રડી રડીને જેની આંખો સૂજી ગઈ છે. અરે મહા, કેમ? યશોદા માએ દીકરાને ગળે ચાપી દીધો છે. બેટા, આજે તું મથુરાજ, આજે તું મથુરા જવાનો ના? એટલે કેમ? હું કઈ કાયમ થોડું જવાનું છું. કૃષ્ણ, મને બધી ખબર છે બેટા, મને નારદના શબ્દો યાદ છે. જો તું મારા પાસેથી કાયમ જઈ રહ્યો છે, ગોપિકાઓને બોલાવે, યમનાજીનું જલ લાવો, કેસર ઘોળે, ચંદન ઘોળે, મારા બાલ ઠાકોરજીને સ્નાન કરાવે છે, પીળા પિતાંબર આદિ પહેરાવ્યા. કૃષ્ણ બોલે, મા, આજે ગુંજા માળા નહીં પહેરાવે. ચરોઠીની માળા બનાવીને યશોદાએ ગળામાં નાખી છે. લે બેટા, અરે હજુ કઈક ભૂલે છે તું? મા, હા માખણ. બેટા, હવે હું તને શું માખણ ખવડાવું? હવે તો તને મથુરાની મહારાણી સોનાના પાત્રમાં માખણ ખવડાવશે. મારા ગરીબના ઘરમાં તો માટીની કુરડી હતી, રોજ એમાં હું તને માખણ ખવડાવતી હતી, પણ હવે તો મારા નસીબમાં નથી બેટા. ત્યારે કહે, મા, તને કોણે કહ્યું કે હું ત્યાં માખણ ખાઈશ? આજ હું સંકલ્પ કરું છું, યશોદા સિવાય ક્યારે કોઈના હાથનું માખણ કૃષ્ણ ને ખાઈ. મા યશોદાએ કૃષ્ણને ગળે ચાપી દીધો છે. બેટા, આજે તું જઈ રહ્યો છે ને, તો મને એમ લાગે છે કે મારું તો જાણે સર્વસ્વ લુટાઈ ગયું. નહીં મા, આવું ના બોલ. પછી તો સવારનો શિરામણ કરાવે, બહાર લાવે, પણ બહાર જુએ ત્યાં તો આમ લોકો ઉભા છે ટોળે ટોળા વળીને. કૃષ્ણ બધાને મળે, કોઈ આત્મા ફૂલનો ગુલદસ્તો આપે, તો કોઈ માખણ આપે, કોઈ મિશ્રી આપે. કૃષ્ણ, અમને છોડીને જઈ રહ્યા છો? કોણે કહ્યું? અરે હું તો મામાને તે યજ્ઞ છે ને એમાં જઈ રહ્યો છું, કાયમ થોડી ના જઈ રહ્યો છું. લોકોને આમ એક એકને મળતા 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 કૃષ્ણની આંખો કોઈને શોધી રહી છે. દૂર દૂર નજર કરે, એક ગુપાંગના બોલી, કન્હા કોને શોધે છે? બોલે, રાધા ક્યાં? આ શબ્દ જ્યાં સાંભળ્યો ને ગુપાંગનાઓ બોલી ઉઠી, કૃષ્ણ આ સોનાનું રથ લઈને અક્રૂર આવ્યો છે ને? ત્યારથી એ રાધા કદમના ઝાડ નીચે બેસીને રડી રહી છે, એણે સાંજથી જલ પણ પીધું નથી. કૃષ્ણે દડબડતી દોટ મૂકી, જે જગ્યાએ રોજ બંસરી વગાડતા ત્યાં જઈને ઉભા રહ્યા. કૃષ્ણ જુએ તો રાધા નીચે બેઠા છે, ગોઠણો પર બે હાથ છે, એના ઉપર માથું રાખીને ભગવતી રાધા રડી રહી છે. કૃષ્ણે જઈને ખભા ઉપર હાથ મૂક્યો, રાધે રાધે. એકદમ ઊભી થઈ ગઈ છે, કૃષ્ણ ગળે લાગી ગઈ છે. તારા વગર નહીં જીવી શકાય કૃષ્ણ, તારા વગર નહીં જીવી શકાય. તારા વગરના જીવનની અમે કોઈ કલ્પના જ નથી કરી હે કૃષ્ણ. ઉઠીએ તોય કૃષ્ણ, સ્નાન કરવા જઈએ તોય કૃષ્ણ, જમવા બેસીએ તોય કૃષ્ણ, સંસારની પ્રત્યેક ક્રિયામાં અમારો કૃષ્ણ અમારી સાથે જોડાઈ ગયો છે. રાત્રે ઊંઘ ન આવે, કૃષ્ણ તું જ તું દેખાય છે.
આંખમાંથી ચુધાર આંસુ વહેવા લાગ્યા રાધાના. ભગવાન કૃષ્ણ રાધાનો હાથ પકડે, અરે કૃષ્ણ સુનો, અમને તો રોજ તમારી બંસરી સાંભળવાની ટેવ પડી ગઈ છે આ કાનને. હવે તો તમે મથુરામાં જઈને ત્યાંની સ્ત્રીઓને તમે આ બંસરીનો સુર સંભળાવશો ના? કૃષ્ણ બોલ્યા, સાંભળો દેવી, હવે હું મથુરામાં ચોક્કસ જઈ રહ્યો છું, પણ બંસરી બગાડવા માટે નહીં, ત્યાં તો હું ધર્મનો શંખ ફૂંકવા જઈ રહ્યો છું, મારું અવતાર કાર્ય શરૂ થઈ રહ્યું છે, તમે મને સહકાર આપો દેવી. લો આ કામળી, લો આ વાંસરી, આ તો મેં માત્ર ગોકુલ ગામની અંદર આ વાંસરી સંભળાવી છે, હવે આ વાંસરી ક્યારેય સાંભળવા નહીં મળે. કામળી આપી, બંસરી આપી, ભગવતી રાધાનો હાથ પકડીને યશોદાના આંગણે લાવ્યા. પછી તો નંદબાબા થોડા ગોપ ગોવાળોને સાથમાં લઈ અક્રૂરને કહે, આ બધા ઘી દૂધ માખણ બધું લઈને અમે આગળ જઈએ, તમે કૃષ્ણને દાઉને લઈને આવો. આગળ ગયા ભગવાન નંદબાબા ગોપ ગોવાળોને લઈને. કૃષ્ણ એક એક વ્યક્તિઓને મળે, અરે ગૌશાળાની ગાયો રડી રહી છે, જાણે કહી રહી છે, કૃષ્ણ આજ હે ગોપાલ તમે જઈ રહ્યા છો, હવે અમારું ધ્યાન કોણ રાખશે? તે દિવસની જે ગાય રડી હજુ રડતી જ રહી છે, ભાઈ બહેનો રડતી જ રહી છે. કૃષ્ણ ગાયો રડે, કૃષ્ણ અંદર ગયા, જઈને એક એકના માથા ઉપર હાથ મૂકે, પણ ગાયોની આંખોમાં આંસુ સમાતા નથી. મૂંગા પશુઓની આ સ્થિતિ છે તો ત્યારે ગોપ ગોવાળોની કઈ સ્થિતિ હશે? બહાર આવ્યા, કૃષ્ણ માં યશોદાને પ્રણામ કરે ને યશોદા હૈયા ફાટ રુદન કરે છે, અમને છોડીને ન જાઓ કાન્હા, અમને છોડીને ન જાઓ બેટા. મમા શ્રી કૃષ્ણ શરણમ, 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 મમા શ્રી કૃષ્ણ શરણમ. તારું બાકીનું શેષ જીવન ત્યાં વિતાવે, આ બાજુ અહીંયા રસ્તાની અંદર અક્રૂરને પોતાના વિરાટ અસલ સ્વરૂપના દર્શન કરાવ્યા, ત્યારબાદ મથુરાની અંદર પહોંચ્યા. મથુરામાં આવતા બગીચામાં ઉતારો આપવામાં આવ્યો છે, નંદ ગોપ ગોવાળોને સાથમાં લઈ અને જે કંઈ ઘી દૂધ માખણ લાવ્યા છે એની વ્યવસ્થા કરાવે છે કંસના ભવનમાં, રાજભવનની અંદર લઈ જવા માટેની. પણ અહીંયા કૃષ્ણ ગોપાલોને બતાવવા માટે મથુરા બહાનું કાઢી મથુરાની અંદર ગયા, ત્યાં ધોબીનો ઉદ્ધાર કર્યો, દરજી ભગતને આશીર્વાદ આપ્યા, કુબજાને પણ આશીર્વાદ આપ્યા, એના કુડા અંગને પાછા સીધા કર્યા અને છેલ્લે ધનુષ જ્યાં હતું એ ધનુષ તોડી નાખ્યો. બીજા દિવસની સવારે કૃષ્ણ દાઉજી બધા જ ગયા છે, કંસે બહુ મોટો માચડો સંગાર્યો છે એના ઉપર બેઠો છે, કુબલિયા પીળ આદિ હાથીને ખૂબ ખૂબ મદિરા પાન આદિ કરાવ્યું છે, શલ તોશલ ચાણુર મુષ્ટિક મલ્લયુદ્ધ માટે તૈયાર રાખ્યા. કૃષ્ણ આવ્યા, એક એક સાથે મલ્લયુદ્ધ કરવા માટે તૈયાર, પણ કુબલિયા પીળ હાથી આવ્યો, ત્યાં પ્રહાર કરવા જાય કૃષ્ણના ઉપર, કૃષ્ણને દાઉજી છટક્યા, હાથી નીચે પડ્યો, પ્રાણ પંખેર ઉડાડી દીધા, બંને દાંત એના જે મોટા મોટા ખેંચી લીધા છે, અને બંને ભાઈઓ એક એક ખભા ઉપર લઈને આગળ વધ્યા. નંદ બાબાને હવે ખબર પડી કે આ તો ષડયંત્રથી મારા કૃષ્ણને બોલાવ્યો છે. ત્યારબાદ શલ તોશલ એને માર્યા, ચાણુર મુષ્ટિકનો વધ કર્યો, ભગવાન કૃષ્ણ આગળ વધ્યા. મામા પાઈ લાગુ માચડા ઉપર ચડ્યા, પાઈ લાગુ મામા. કંસ વિચાર કરે આવો મોકો ફરી નહીં મળે, કંસે શું કર્યું, મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય, કૃષ્ણ છટક્યા, કંસ નીચે પડ્યો, જેવો કંસ નીચે પડ્યો ભગવાન કૃષ્ણ એની છાતી ઉપર ચડી ગયા, છાતી ઉપર ચડ્યા અને બોલ્યા, મામા પૃથ્વી પરના જીવો ત્રાહિમામ પુકારી ગયા, અને એક એક
નિર્દોષ લોકોની આંખના આંસુનો બદલો લેવા આવ્યો છું. આજ હું મારી માં પિતા નાના ઉગ્રસેન આપ બધાને જેલમાં પૂર્યા. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, લોહીનો બગડો નીકળી ગયો. ત્યાંને ત્યાં જ રામ રમી ગયા. બધા જે જયકાર બોલાવે, બોલીએ કંસ મર્દન ભગવાન કી જય, બોલીએ કંસ મર્દન ભગવાન કી જય, બોલીએ કંસ મર્દન ભગવાન કી જય. કંસનો વધ કર્યો, ત્યારબાદ ભગવાન કૃષ્ણના નામનો સૌ કોઈ જય જયકાર બોલાવે. ને ત્યાર પછી ભગવાન કૃષ્ણ માતા અને પિતાને મળવા માટે જાય, રસ્તાની અંદર વિશ્રામ કરે, જેને વિશ્રામ ઘાટ કહેવાય. આજ પણ ભગવતી યમુનાજીની જ્યાં આરતી કરવામાં આવે, ત્યારબાદ માતા પિતાને મળ્યા, છોડાવીને બહાર લાવ્યા. માં ભગવતી દેવકી તો આજે પાગલ બની છે, મને મારો દીકરો મળ્યો. ત્યારબાદ નાના ઉગ્રસેનને પણ છોડાવ્યા અને ઉગ્રસેનને ગાદી સુપ્રત કરી. આ બાજુ નંદબાબા ગોપ ગોવાળોને પછી વિદાય આપી કે આપ હવે ઘરે જાઓ, મને મારું અવતાર કાર્ય પૂરું કરવા દો. રડતી આંખે નંદ બાબા અને ગોપ ગોવાળોએ વિદાય લીધી. ત્યારબાદ ક્યારેક ક્યારેક ભગવાન શ્રી હરિને ગોકુલ ગામ યાદ આવે, વૃંદાવન યાદ આવે અને આંખમાં આંસુ આવી જાય. એક દિવસ ઉદ્ધવજીને સંદેશો લઈને મોકલ્યા. ઉદ્ધવ ગયા હતા જ્ઞાનનો મોટો પોટલું લઈને, પણ આવ્યા ત્યારે ભક્તિમાં રંગાઈને આવ્યા. એ કથા બતાવી અને છેલ્લે દસમ સ્કંદના પૂર્વાર્ધને અહીંયા વિરામ આપે અને ઉત્તરાર્ધની શરૂઆત કરે. થોડી જ વારમાં આપણે કૃષ્ણ વિવાહ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમુક મિનિટોમાં જ કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહ માટેની તૈયારી રાખજો. દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં કહ્યું કંસની બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ. એને કહ્યું કે મામી તમે અહીંયા જ રહો અમારા જોડે, પણ બોલે ના. પોતાના પતિનું મૃત્યુ થયું એટલે પોતાના પતિના ઘરે ગઈ, પિતાના ઘરે ગઈ અને પિતા જરાસંધને જઈને કાન બંબેર્યા કે અમારો પતિનું મૃત્યુ થયું છે અને એનો હત્યારો છે ભગવાન કૃષ્ણ. પછી તો જરાસંધે યુદ્ધ કર્યું કૃષ્ણના સાથે, એક વાર બે વાર વારંવાર યુદ્ધ કરે. કૃષ્ણ એના સાથમાં જેટલા આવે બધાને મારી નાખે અને જરાસંધને જીવતો જોવા દે. કોઈએ પૂછ્યું કે જરાસંધને જ મારી નાખો એટલે કામ થાય પૂરું? બોલે ના, એને ન મરાય, કારણ કે એ વગર પૈસાનો એજન્ટ છે, એને હું જવા દઉં ના. એટલે એની વિચારધારાના જેટલા પણ રાક્ષસો છે બધાને લઈને આવે યુદ્ધ કરવા, વળી બધાને મારી નાખું, વળી આને છૂટો મૂકું, એટલે વળી જેટલા બચી આવે એટલા બધાને લઈ આવે. સત્તર સત્તર વાર ચડાઈ કરી, અઢારમી વાર મારો ભગવાન શ્રી હરિ રણ છોડીને ભાગ્યા, આવી પહોંચ્યા આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં તારુકાવનની અંદર. બોલીએ રણ છોડ રાય કી જય. તારુકાવનની અંદર આવ્યા, વિશ્વકર્માને આજ્ઞા આપી કે અહીંયા સરસ મજાનું એક નગર બનાવો. મારું હરિ બોલે પછી તો વિશ્વકર્માએ આખી સોનાની નગરી બનાવી છે. પોતાની યોગ માયાથી મથુરા વાસીઓને બધાને એ નગરીની અંદર બોલાવી લીધા, પણ અંદર આવી ગયા. વિચાર કરે, અરે બહાર નીકળવું છે પણ આનું દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા. નામ પડ્યું દ્વારિકા. બોલીએ દ્વારિકા ધામ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાનો નાથ બન્યા. એનું જાહો જિલ્લા લીધું. તમે જુઓ આખી નગરી સોનાની, છતાંય અહંકાર નથી. એને સોનાની નગરી બનાવતા અહંકાર પણ ન આવે અને ડૂબાડવી પડે ત્યારે ડૂબાડી પણ દે ને ત્યારે એને શોક પણ ન લાગે એવો મારો કૃષ્ણ. એવા દ્વારિકાના નાથ. પછી એક દિવસ આ દ્વારિકાના નાથ બેઠા છે, બલરામજી મહારાજ આવ્યા, આવીને બેઠા અને ત્યાં તો માં દેવકી આવ્યા. બંને ભાઈઓ પ્રણામ કર્યા. પછી કહ્યું માં આ દાઉજી કહેતા હતા શું? અરે આપણે આટલા મોટા થયા તો માં કશું જોતી જ નથી ના સામે. કેમ કૃષ્ણ મેવડી એવું શું કહ્યું? બોલે કાલે તમે નહોતા કહેતા. મેં કશું કહ્યું જ નથી. અરે કાલે જ તો તમે કહ્યું હતું આટલા મોટા થયા તો માં કઈ લગ્નનું વિચારતી જ નથી.
દાઉજી કહે મેં તો આવું કશું કહ્યું નથી. બોલે હા માં, દાઉજી અત્યારે શરમાય છે, બાકી એને આવી જ વાત કરી હતી. યશોદા માં ભગવતી દેવકી સમજી ગયા, અંદર જતા રહ્યા, જઈને વસુદેવજી મહારાજને બધી વાત કરે. પણ આ બાજુ અહીંયા દાઉજી પૂછે, એ કૃષ્ણ આટલું બધું જુઠ્ઠું બોલતા તું ક્યાંથી શીખ્યો છે? મેં તો આવું કંઈ કહ્યું નહોતું. દાઉજી એટલી ખબર નથી પડતી, 12:05 ની વાર છે. અને હવે તો લગ્ન થવા જોઈએ, ભૂખે ભજન હોય ને ગોપાલા, લે તારી કંઠી લે તારી માળા, એક તો રાતના ઉજાગરા, જલ્દી પૂરું થાય તો જલ્દી ઘરે જઈને જમીન ઊંઘી જ જઈએ. હો એમ વાત છે? બોલે એમ વાત છે. અચ્છા, ભગવાન બલરામજી નું લગ્ન રેવત રાજાની દીકરી રેવતીના સાથમાં કરવામાં આવ્યું, અને કૃષ્ણનું લગ્ન વિદર્ભ દેશના રાજા ભીષ્મક એમની દીકરી કાગળ લખે. બિનતી સુનિયે નાથ હમારી, બિનતી સુનિયે નાથ હમારી, હૃદયેશ્વર હરિ હૃદય વિહારી, મોર મુકુટ પીતાંબર ધારી, બિનતી સુનિયે નાથ હમારી, જન્મ જન્મ કી લગી લગન હૈ, જન્મ જન્મ કી લગી લગન હૈ, સાક્ષી તારો રાગગન હૈ, ગિન ગિન સાસ આસ કહ દી હૈ, આયેંગે શ્રી કૃષ્ણ મુરારી, બિનતી સુનિયે નાથ હમારી, સુનિયે નાથ હમારી. સરસ મજાનું કાગળ લખ્યો છે, જે કાગળ આજ પણ દ્વારિકાના મંદિરમાં ભગવાનને જ્યારે શયન આરતી કરાવવામાં આવે ત્યારે આ કાગળ વાંચવામાં આવે છે, ત્યારે ઊંઘાવે છે. આવો પ્રેમ પત્ર હોવો જોઈએ. લો બાકી તો એવું એવું લખે લોકો, આપણને એમ થાય કે આને શું કહેવું. તારી આંખોમાં મને આખું જગત દેખાય છે, તો ભગો કુંભાર આવ્યો, મારો ગધેડો ખોવાઈ ગયો છે, દેખાય છે? જોઈ લે જરા. હૃદયેશ્વર હરિ હૃદય વિહારી, મોર મુકુટ પીતાંબર ધારી, બિનતી સુનિયે નાથ હમારી, બિનતી સુનિયે નાથ હમારી. હે ના અપલક લોચન, વાટ જોઈ રહ્યા છે તમારી. કાગળમાં લખ્યું ટૂંકમાં કહું તો, હે કૃષ્ણ આપ મારો સ્વીકાર કરો, મારું હરણ કરો, મારી ઈચ્છા વિરુદ્ધ મારા ભાઈ રુકમૈયાએ મારું લગ્ન શિશુપાળના સાથમાં નક્કી કર્યું છે, એકાદ બે દિવસમાં જ જાન લઈને આવશે, પણ હું મન હી મન આપને વરી ચૂકી છું, હે દયાલુ આપ મારું હરણ કરો, આ તિથિએ આ દિવસે હું ભવાનીના મંદિરમાં જઈશ પ્રાર્થના કરવા સ્તુતિ કરવા, આપ ત્યાં મારો સ્વીકાર કરો, આપ મારું હરણ કરો. ભગવાન શ્રી હરિએ આ ચિઠ્ઠી વાંચી અને પછી તો ભગવાન શ્રી હરિ આવી પહોંચ્યા. એ તિથિ એ વાર નક્કી હતો, એ સમયે આવી પહોંચ્યા. પણ માં ભગવતીની સ્તુતિ કરે છે રુકમિની સામે ભવાનીની. અય ગિરિ નંદિની નંદિત મેં દિન વિશ્વ વિનોદિન નંદન તે, દુર્વર વર્ષે
સાસુર મર દિન રમન પર દિન શેર સુતે માં ભગવતી ની સ્તુતિ કરી પ્રાર્થના કરે માં ભગવતી આશીર્વાદ આપ્યો મનુ જા હીરા ચે ઉમિલ હિસો વર સહજ સુંદર સાબરો બેહાજ જુડી માને સ્તુતિ કરી માને આશીર્વાદ લીધા ત્યાં તો ભગવાન શ્રી હરિ પધાર્યા ચલો દેવી હાથમાં હાથ આપ્યો હરિને રથમાં બેસાડ્યા પણ કૃષ્ણ વિચાર કરે એમને એમને જીવાય શંખ ફૂક્યો છે ભગવાન શ્રી હરિએ અવાજ ગયો શિશુપાળે પણ સાંભળ્યો અને રૂકમૈયાએ પણ સાંભળ્યો યુદ્ધમાં નિપુણ બલરામજી મહારાજ પણ અહીંયાથી સૈન્ય લઈને આવ્યા સામ સામ યુદ્ધ થાય તમામ સૈન્યને હરાવ્યું યાદવોએ પણ જ્યારે રૂકમૈયો આવ્યો હાથમાં દાઉજી જ્યાં મારવા જાય એમને નહીં 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 એ મારો ભાઈ છે એને મારશું નહીં બહેન આડા આવી ગયા છે પ્રાણ બક્ષ્યા છે પણ પછી તો ભગવતીને લઈ અને સીધા જ દ્વારિકાની અંદર આવ્યા અને દ્વારિકા વાસીઓએ જય જયકાર બોલાવ્યો બોલીએ દ્વારિકાધીશ કી જય બોલીએ દ્વારિકાધીશ કી જય દ્વારિકાની અંદર ભગવાન શ્રી હરિ પધારે રુક્ષ્મણીને લઈને આપણે ત્યાં પણ ભગવાન દ્વારિકાનો નાથ પધારી રહ્યો છે સ્વાગત કરીએ સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ હો સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા ઓ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા સ્વાગતમ શરણાગતમ કૃષ્ણા સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા સુસ્વાગતમ કૃષ્ણા સ્વાગતમ કૃષ્ણા
कृष्णा सुस्वागतम कृष्णा सुस्वागतम कृष्णा सुस्वागतम कृष्णा। भगवान द्वारिकानो ना अने भगवती रुक्मिणी बन्ने नु अहीं आगमन थई चुक्यु छे। त्यारे प्रथम पहेला तो अपने बन्ने नु हाथनी तालियों द्वारा जोरदार स्वागत करिए। बौली द्वारिकाधीश की जय। हवे रुक्मिणी अने भगवान द्वारिकानो नाथ एक बीजाना गळानी अंदर वरमाळा पहेरावी अने लग्न ग्रंथिथी जोडाशे। जय हो जय हो। मने कशुं देखातुं ज नथी कारण के जानिया एटला बधा छे ने। અને પાછા આપણે દ્વારકાધીશને નાના બનાવ્યા છે ને રુક્મિણીને નાના એટલે અહીંથી કશું દેખાતું નથી। હા જય હો। બહુ સરસ બહુ સરસ। રુક્મિણીજી પેરા કૃષ્ણને પેરાવશે। જય હો। દ્વારકાધીશ કી જય। રુક્મિણી મૈયા કી જય। દ્વારિકા નો નાથ ભજો રાધે ગોવિંદા 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 રાધે ગોવિંદ 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 હાથની તાલી તો પાડો। જય હો। સુદામાનો નાથ ભજો રાધે ગોવિંદા સુદામાનો નાથ ભજો રાધે ગોવિંદા હે સુદામાનો નાથ ભજો રાધે ગોવિંદા સુદામાનો નાથ ભજો રાધે ગોવિંદા રુક્મિણીનો 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 નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા ભત્રી વિશાલ ભજો રાધે ગોવિંદા ભત્રી વિશાલ ભજો રાધે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા 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 હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા 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 સુદામાનો નાથ 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 ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો 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 નાથ ભજો રાધે ગોવિંદા હે રુક્મિણીનો નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદા રાધે 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 આપણે આરતી
આરતી એટલે ભાગવતજીની પણ આરતી થશે અને દ્વારકાધીશની પણ આરતી, બધી સાથે આરતી આરતી અને ત્યારબાદ પ્રસાદ લીધા પછી અહીંયાથી આપણે સૌ છૂટા પડીએ. આવતીકાલની કથા એટલે છેલ્લા દિવસની કથા. જગજનની જય, માતુ ભવાની શરણે આવી હે કલ્યાણી, બાળકની હું વિનવુવા સફળ કરો સર્વનાતા. જગજનની નું બિરુદ તારું, તુજ બિન કોઈ નથી અહી મારું. સારથ નો આ છે સંસાર, ભૂલા પડ્યા જગ મોજા. પકડો માડી મારો હાથ, જીવન દોરી તારે હાથ. સાસે શ્વાસે સ્મરણ કરું, પાલવ જાલી ને કરવો. પાલવ પકડ્યો માડી તારો, સફળ કર્યો મારો જન મારો. દુનિયાની દોલત છે ખોટી, બાલ પિતા હે દીન દયાળી. જગદંબા આરા સુરવાળી, તન મન ના અંધારા તાળો. બાળક જાણી બાવન જાણો, ચોર કછોરું થાય જો. માતક માતન થાય તો વહેલી કરજે મારી વાત, બિનવું તુજને વારંવાર. ડગમગ ડોલે મારી ના, શરણ છોડી બીજે ક્યાં જાઓ. અંતરની કહો એક વાર, શરણે લો હે ભવાની મા. ઠોકર ખાઉ જગ વ્યવહારે, પડતા ને મારી તું ધારે. આદિ વ્યાધિ ઉપાધિ અને સંસારે સંતાપ કહે, કોણ બચાવે ભવની માય. સંકટ સમયે કરે સહાય, શરણો મારે એક જ તારું. બચવાનું નથી કોઈ વારું, બાલ પિતાનો સુણ પોકાર. માડી તારો એક આધાર, વારે વારે કહેવું છું દો તારાની ભેલી તું. જીવું હું તો એક જ આશે, ત્યારે તારી જાતી થશે. પાલવ તારો જાલી થઈએ, ગુણલા તારા અહનિશ ગઈએ. દંભી દુનિયાદારી છોડી, વિનવું તુજને હું કરજો. સાંભળ્યું સંતોષી કાને, અનુભવ્યું અંતર માયાને. જગ રૂઠે પણ માના રૂઠે, સંસારી લોક સર્વે છૂટે. કરુણાની કરુણાની કેવી, મીઠી શીતળ છાયા છે. દરિયા દિલની માતુ દયાળી, જગદંબા કપર ગુફવાળી. ખોલો હૈયા ફેરા દ્વાર, ભરજો ભક્તિ ના ભંડાર. અદમ ઉદાહરણ તારું નામ, બાલ ગીતા જપો નિષ્કામ. તારે કાજે લીધો ભેગ, તવ દર્શન ની એક જ તે. જો કોઈ તારા શરણે આવે, મન વાંછિત ફલ પૂરણ પાવે. દુનિયાની તું છે દાતાર, મહિમા તારો અપરંપાર. અંતર થી અંબા પોકારે, વિના વિલંબે ચડતી વારે. તે વાસુર સંગ્રામે દોડી, બ્રહ્માદિક ઉભા કર જોડી. મામા કરતા કરે પુકાર, આંખે વહેતી અશ્રુધાર. કરમા ખપર ત્રિશુલધારી, શ્યામા બેઠી સિંહે સવાર. ત્રણ ચંડી કાલી કલ્યાણી, ગબ્બર ગોખે તું બિરદાળી. ચંડ મુંડને લીધા દંડ, દૈત્યો ના ઉતાર્યા દમણ. રક્ત બીજ ને રણ માં રોળ્યો, મહિષાસુર ચપડી માં જોયો. દૈત્ય કુળ નો કર્યો સહાર, પિત્રાદિક કરે જય જયકાર. જય 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 હે ભવાની માતા, ત્રિભુવન તારી હે સુખદાતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાતા, દુર્ગતિ નાશિની દુર્ગા માતા. શરણુ તારું છે સુખકારી, ભવ સાગર થી લે ઉગારી. અંબા બાવન જે કોઈ ગાવે, દુઃખ દરિદ્ર નિકટ નહીં આવે. પાઠ કરે પ્રેમે જે કોઈ, મુક્તિ મુક્તિ જન પામે સોઈ. મા અંબાનું જ્ઞાન જ ધરતા, આદિ વ્યાધિ ઉપાધિ ટળતા. ભૂત પિશાચ ગ્રહ પીડા મિટાવે, ભવ બંધન થી માત છુડાવે. ભીડ પડી છે માડી આજે, વારે ચડજે બાળક કાજે. દેખ લીધો મેં તારે માટે, ભક્તિ કરવી સિર ને સાટે. નામ ને છોડું તારું લગાર, સંકટ આવે ભલે હજાર.
અંત સમય તુજ નામ સ્મરતા પ્રાણ છૂટે તવ ધ્યાન જલર બાલ ગીતા માં વિનવું તુજને શરણે લે જીવવાની મુજને શરણે લે જીવવાની મુજને શરણે લે જીવવાની મુજને અંબા બાવની પ્રેમથી જિનની પાઠ કરે કોઈ માં અંબા રક્ષા કરે સતમ જીવે સુત સોઈ બાલ ગીતા શુદ્ધ સ્નેહથી પાઠ કરે રવિવાર સદા સુહાગણ નાર તે સુખ પામે સંસાર મન વાંછે તે ફલ મિલે ઓર મિલે ફલ ચાર બાલ ગીતા સત પાઠ થી થાય ભવ જલ પાર બોલો શ્રી રાજ રાજેશ્વરી અંબે માત કી જય સદગુરુદેવ શ્રી ત્રિલોકનાથજી મહારાજ કી જય ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય ગૌ માતા કી જય ભારત માતા કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી ગલે મેં વૈજંતી માલા બજા ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ વિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી કનકમય મોર મુકુટ બિલસે કનકમય મોર મુકુટ બિલસે દેવતા દર્શન કો તરસે દેવતા દર્શન કો તરસે ગગન સો સુમન રસે બરસે ગગન સો સુમન રસે બરસે બધે મજુરંગ મધુર બિરદંગ વાલિન કી સંગ અતુલ રત ગોપ કુમારિન કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ કુજગેન્દ્રહારમ નતાવ સંતમ કદિયારવિંદે ભવ ભવાની સહિતન કામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગંગધ્વજ મંગલમ પુરેકાક્ષ મંગલાય તન્વરે સર્વ મંગલ મંગલ્ય શ્રી સર્વાર્થ સાધિકે ચરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અથ આરાર્તિકમ મયાનિ કાનિશ્ચ પાપાનિ સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાંબદે વિદ્યા દ્રવિણં ત્વમેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા કરોમિ યદ્યત્ સકલં પરસ્મૈ ॐ सहनावतु सहनौ गुणक्तु सहवीर्यं करवावहे तेजस्विनावतीतमस्तु मा विद्विषावहे ॐ शान्तिः शान्तिः सुशान्तिर्भवतु बोलिये सद्गुरु भगवान की जय गुरुदत्त गिरनारी महाराज की जय सनातन धर्म की जय गौ माता की जय भारत माता की जय लक्ष्मी नारायण भगवान की जय
मैया मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय सीताराम। सहित आदेश आदेश श्रीनाथ जी गुरु जी आदेश सिद्धो आदेश।